मेरे भारत का बच्चा बच्चा जय जय हेलो नमस्कार। अपनी भारतीय परंपरा छे अतिथि देवो भव अने अपना आजना हास्य कलाकार श्री मनसुख भाई वसोया ए मुख्य मेहमान छे सांजना प्रोग्रामना। एमनू मोमेंटो आपी एमने शाल उढ़ाड़ी अने सम्मान करवा माटे हूँ संस्थाना प्रमुख श्री जवाहरभाई चावड़ा ने विनती करीश के आप श्री आवी अने एमनू सम्मान करशो। આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવીએ। મનસુખભાઈની ઓળખ આપતા હું કહીશ કે આજે ગામડું બોલશે અને શહેર સાંભળશે। દેશી માણસ જોરદાર તાળીઓથી વધાવીએ। ખૂબ ખૂબ આભાર। હેલો 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 જવાર પર આગળ બેક આવી જાઓ વડીલો મજા આવશે અમે એમ પણ આ બધું મને ખૂચી નથી થતી તો બરોબર છે નકર થોડોક સોફો આની કોઈ લેવો પડશે નહીં પગનો પ્રશ્ન તો થતો છે પણ હજી તમે આમ છે ને ભાઈ કરતા નાના લાગો બે વડીલો હોત આવી જાવ પડખે હા તો પડખે લાગી ગયા મૂકો વાહ બસ આમ આમ નહીં આવવાની કોઈ
હલો હલો માં સરસ્વતીના ખોળામાં બેઠા છે. હેલો ડોક્ટર સુભાષ એકેડેમી ની પાવન વિચારધારા અને પાવન પ્રતાંગણમાં માં સરસ્વતીના ખોળામાં જ્યારે બેઠા છીએ ત્યારે પ્રથમ પહેલા તો બાપુજી મારા તમારા તમામના હૃદયની માલિકોર પ્રગટ પ્રમાણ આપી રહ્યા છે. અહીંયા નકરું ભણતર નથી થતું, અહીંયા જીવનનું વાવેતર થાય છે અને આ જીવનનું ઘડતર થાય છે અને એવી અવિચળ ઇમારતનું સણતર થાય છે અને એનું જિંદગી આખીની પેઢી સુધી વળતર મળે એવી આ પાવન સંસ્થામાં મળ્યા છે. એટલે મારો કહેવાનો હેતુ એ છે, પ્રથમ પહેલા મારો કાયમ કાર્યક્રમમાં જય બોલાવીને જ કાર્યક્રમ હાલતો કરું એટલે પ્રથમ પહેલા સાંભળતા એટલા બહેનો ભાઈઓ બધા જય બોલજો. બોલો દ્વારિકાધીશની રામચંદ્ર ભગવાનની બાલકૃષ્ણલાલની ઘનશ્યામ મહારાજની હનુમાનજી મહારાજની સનાતન ધર્મની ગણપતિ મહારાજની સરસ્વતી માતાની કુળદેવી માતાની માત પિતાની ભેખ ભગવાનની ધરતી માતાની નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ. જાયમું હોય ભાઈ, ખરેખર શક્તિના રૂપમાં આ દેવીઓ બિરાજમાન છે એટલે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. જવાહરભાઈ આપણે ગુરુ પરંપરાની વાત બરાબર છે, પણ આચાર્ય દેવો ભવ હતા. અહીંયા જે શિક્ષણ આપી રહ્યા છે અને શિક્ષણના પરિણેતા એવા બાપુજીને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લઈએ. ડોક્ટર સુભાષને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈએ. જ્યાં સુધી આ ધરતી રહે ત્યાં સુધી આ વિચારો અવિસળ રહે એવું પાયો નાખેલો છે. વાહ વેનુ વાહ. એટલે એવા પ્રસંગે મળ્યા છે દીકરી બેન ધર્મિષ્ઠા બેન ભરવાડ, હજી 15-16 વર્ષની છોકરી છે અને ખૂબ સારું ગાય છે. અને હજી તો મને એમ કહેતી હતી કે તમારો પ્રોગ્રામ એમ કે પૂરો થવાનો હોય તો મારે રાજકોટ લેવડાવવા છે બહેનોને. બોલો ખરેખર આપણે સમૂહમાં એકવાર ધર્મિષ્ઠા બહેનને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. આ સંસ્થાના તમામ હોદ્દેદારો, પ્રમુખશ્રી હોય, તમામ કોઈ નામ નથી લેતો પણ જે હૃદયથી જોડાયેલા સંસ્થા સાથે હોય એમને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. એટલે પ્રથમ પહેલા માં જગદંબા સરસ્વતીને યાદ કરી મારે ઘણી બધી વાતો હાસ્યની કરવી છે પણ જ્ઞાન સાથે ગમત કરવી છે. મને બે પાત્રો વિશેષ ગમે છે કાયમ પ્રોગ્રામમાં કહું. મેં અમેરિકા સુધી પ્રોગ્રામ આપની કૃપાથી કર્યા છે બીજાના ખર્ચે, પણ મને બે પાત્રો વિશેષ ગમે છે, માં અને દીકરી. એટલે મારે કાંઈ બાપુજી આરે વડીલ આરે વાંધો નથી આવ ભાઈ, નકર આમાં ઘણા બેઠા હોય એમ કે તને અમે શું લાગીશ. આપ વંદનીશો, આદરણીશો, સન્માનીશો, પૂજનીશો, પણ માં ઈ માં બાકી આ જગતમાં વગડાના વા છે. માં જેવું પાત્ર હજી ઈશ્વરે સર્જન કર્યું નથી, કરી શકે નહીં. માં તો માં છે ને ભાઈ,
પણ હવે જવાહરભાઈ એવું થયું છે, હમણાં થોડુંક પૈસો ફેર પીડ્યો, 5-10 વર્ષ પહેલા 10 વર્ષથી ફેર પીડ્યો, નકર તો બધાને એક જ વસ્તુ, દીકરો જન્મે તો રાજી, દીકરી જન્મે તો બહુ નહીં, દીકરો જન્મે તો આખા ઘરને હને પાતળું, મને બાબુ આવ્યો, મને બાબુ આવ્યો, મને હું શ્રે બાબુ આવ્યો છે, તો મણહક પણ ગોતવા ગોઠવા ગોઠવા નગર સિંદોર સોપડવો જોઈએ. દીકરો ને દીકરી ઈશ્વરનું સંતાન છે, આ વિચાર ન ભૂલવો જોઈએ. પ્રથમ પહેલા મા જગદંબા સરસ્વતીને યાદ કરીને મારી વાત આજ આપણે ખૂબ આનંદ જ કરવો છો. આપણે તો મોડલ જૂનું છે, એવરેજ વધુ છે ભાઈ, ખરેખર, અને મશીન ઘરનું છે, અને ટાંકી અહીંયા જ ફૂલ કરી છે, એટલે કાંઈ વાંધો નથી. બાપુજીના સાનિધ્યમાં બેઠા છીએ અને 94મી આપણે જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. આવી હજારો ને હજારો જન્મ જયંતિ બાપુજીની ઉજવા હે, જ્યાં સુધી આ ધરતી હશે ને જ્યાં સુધી આ શિક્ષણનો પાયો આમને હાલતો હશે ત્યાં સુધી, ત્યાં સુધી ડોક્ટર સુભાષ એકેડેમી અને આ પાવન ધરતીમાં કાયમને માટે જન્મ જયંતિ ઉજવાતી રહે. અને હાલની તકે મારા તમારા હૃદયની માલિકો એના સંસ્કારો કાયમને માટે અવિશળ છે, એટલે બાપુજીને પણ એકવાર જોરદાર ફરીવાર તાળીઓના ગગડાટથી વધાવીએ. બોલ્યા ને સાહેબ, બોલ્યા, નિરાશ ન થવું, એટલે એ હું પહેલેથી કહું છું, 20 વર્ષે મારો એ શબ્દ છે, નિરાશાવાદી વ્યક્તિના પડસાયામાં ન બેહવું, એ લુખ્ખ હશે. ગમે એ કામ તમે ચાલુ કરવાનું કહો ને જવાહરભાઈ, તો શું કે એ ન કરાય ને, એ ખહ ભેગું તો બેહાય જ નહીં. તને કહેલા ખરેખર, આ હું લઈને આવ્યા બેનું, સા ઘડીક વાર નહીં પીવે, ઘડીક જાળવો મારે ભાઈ, પેલા ગાવું છે થોડુંક, પછી આપજો બેન. હા, બરફ ફ્રીજમાં મૂકી દો સા. તારું વ્યસનનું એવું પીડા થઈ છે ને, રેવાતું નહીં, માણા હગા ભાઈને મૂકી દઈએ, વ્યસન ન મૂકીએ, કે મા બાપને મૂકી દઈએ, વ્યસન ન મૂકીએ, માણા વાંધો પડે ઘરવાળ કરે ભાઈ જાય, વ્યસન ન મૂકીએ, કે ખરેખર આલું ખૂબી છે, બોલો નથી મૂકાતો. અને વળી જ્ઞાનની વાતો કરે, કાલ મરતા આજ ભલે મરી જઈએ, અહીં હું પીડ્યું રહીશ, ગલો કાઢીને ખોકાવું ને આંગળા ખબર પડે, એ બધી સટકબારી છે. આગળ વાત કરતો વાત એવી છે, સર્વ કાર્ય સો સર્વદા, અરે દાદા તમે સર્વ કાર્ય સો સર્વદા, ભાઈ ભાઈ બેનો થોડો ફિલ્મ કરો, થોડો બેન બધું થોડો ગાજો, મારી કમલાસની તું સકત પણ વિસહર જય હંસવાહિની, એ મારી દુર્ગા દેહુ સુમા, પણ મધરિયે તો ભાનમાં, પણ જેની મધરિયે તો ભાનમાં ના હું હાથી નો રહે, એ દેડી કે જો એની અકવા, એ માં કુલદેવી ને યાદ કરે, ભાઈ ભાઈ
પણ આજે આનંદ આજુ સરંગ અને આજ મને વેદોમાં વધે ને પણ આજ આના આજ આનંદ આજુ સરંગ અને આજ નેનુમાં વરસે ને ચાલો ડોક્ટર સુભાષ એકેડેમી જૂનાગઢમાં જઈ એ જાગરણ ને ભાવ ને પ્રેમ લાગણી નો વર હે મે બણ્યા મે અમે જેની જોતા તા વાટડી અને વડીલો યાદ આવી અમને મળ્યા ઉઘડાય અમારા હૈયા નહાત એ ગામ કુછી તણા નો બળ્યા थम थड़के आया है थम थड़के आया है ने खेलन लागे खाट ए वाला वडीलो भले बधारा ए आजी करियो तुम्हारी वेला हार ज्योति दीवा ए आ बेनू तुम्हारी वेला हार ज्योति दीवा वाह તારી વાહળીએ વળુમતી નવલખ દેનું નાથ હરિવર ફેરન હાથ તું સુબન લેતો સાંભળા ભગવાન કૃષ્ણના એવા ઉપદેશો આપણી માથે છે. એટલે ભાઈ ઘણી વખત આવા આપણે ફંક્શનો કરતા હોય ને અને ખૂબ આપણે ક્યાંય શિક્ષણમાં પૈસા આપતા હો, ક્યાંય વૃદ્ધાશ્રમમાં પૈસા આપતા હો, ક્યાંય ગૌસેવામાં પ્રશ્ન આપતા હો પૈસા આપતા હો, ક્યાંય રાષ્ટ્ર માટે પૈસા આપતા હો, તો અમુક કપલીનું ન હોય ત્યારે એ કપલીનું હું કે ખબર એ બધું બે નંબરનું હોય, બે નંબરનું હોય, પણ તું હાળા પાંચ નંબરનું ભરાય નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો કે ઉત્પન્ન થયો છો એને ગમે જ નહીં તમે ગમે એ કામ કરો. એટલે અમુક અવળાટાની કપલીનું હોય, અવળાટાની કપલીન કોણ દુર્યોધનના વિચારો, કોઈ તેનો અને બીજાના પર નથી જવું, નથી જવું ક્યાં, કોઈ તેનો અને બીજાનો વધી અવળાટાની કપલીન, અમુક ત્રાહાટાની કપલીન. ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. ભેગો રાખો તમારું બધું ખાનગી ખુલ્લું કરે તો આમ છે મને નો ખબર હોય, અને નો રાખો તો એમ કે બંદો નથી પૂરું ન થાય. ભાઈ તું તો કાલ જન્મ હતો કેતું નું હાલે છે. એટલે એ શકુનિના વિચાર, કૌરવભાઈ ભેગો રાખ્યો ને તો ખહરો કાઢવી નાખ્યો, પાંડવોએ નહોતો રાખ્યો તો હિમાલય સુધી પુગાડે, શું કર્યું, ઝીણી ઝીણી કરીને જાડી થઈ ગઈ. ખાસ વિનંતી સાથે યુવાન મિત્રો બેઠા છે, ઘણા બધા મિત્રો બેઠા છે, બેનું બેઠ્યું છે, કહું જિંદગીમાં કોઈથી જુગાર નહીં રમશો. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. હા તમે જોજો રમતા હોય ને, એ ભાઈ તને કહું એ હાયરા જુગારી બમણું રમે, આજ ફેર આવશે, આજ ફેર આવશે, આજ ફેર આવશે, આજ ફેર આવશે ભૂખ, આજ ફેર આવશે ખબર પડશે છોકરાની મા, કોઈ નહીં આવતો, આજ ફેર આવશે પોલીસ. જિંદગીમાં કોઈથી જુગાર નહીં રમશો. બીજી વાત, અમુક લાહી લાઈન હોય, લાહી લાઈન બહુ સારી, કાયમ ન પણ નડે નહીં, આટા નહીં ને દુનિયા આખી હોય ગમે ત્યાં જાઓ. એટલે ઘણા ક્યાં કપલીન હું, એટલે આ બેનો દીકરીઓ ન ખબર હોય, એટલે હું ભેગી જ રાખું છું. આમ આ વૈશે છે ને કપલીન છે, આ તમે આમ જોવો આ વચ્ચે છે ને બેયનો હાથો કરે એ કપલીન છે, એટલે સજ્જન છે, એટલે બેયને ભેગા રાખ્યા, અવળા આટા હોત તો પોતે પડી રહેત ને લાઈને પડી રહેત, અને ત્રાહા આટા હોત તો બેયને લીપી નાખે ને લાહી લાઈન હોત તો લીકેજ થયા કરત. કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે, હોત નહીં રાયતો હુર્જને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, અરે હોતની અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે, હોતની મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત નો તો જિંદગીની કિંમત ન થાત, આ તો મરી જવાનું છે ને એટલે પ્રશ્ન છે.
બહેનું ને ખાસ કહું, હું તો 500 જ ભણેલો છું. અમેરિકા હું ગયો ને, અમેરિકા ગયો પછી મેં કીધું મારે એકલા જવું છે. મારે ભેગા જે મહાપુરુષો હતા એ કે ભાઈ હાલે અમારી ભેગવાલો નહીં. મેં કીધું મારે ઘેટાને જેમ નથી રહેવું, એકલા કે એકલા જવામાં ભૂલશો. ફ્લોરિડાથી મારે ન્યુયોર્ક આવવું હતું તો મને કે એકલા જવું છે. મેં કે હા, પણ મને કે ભૂલા પડશે. મેં ભૂલા પડશે તો મને ક્યાં કોઈ અપહરણ કરી જાય એમ છે. આનો આડ્રેસ હો આપણો અમેરિકામાં આડ્રેસ. આફ્રિકાના એરોડ્રોમમાં હું આટા મારતો હતો ને, આ 2 વર્ષ પહેલાં કોરોના પહેલાં આફ્રિકા ગયો હતો, આટા મારતો હતો ને. તો ક્યાંય બેસવાની જગ્યા નહીં. બેનું ભાઈઓ હતા કાળા ધોળા, બે જ કંપની હતી ને, મારી જેવું એક વકલ નહોતો. તો હું ઊભો ઊભો સફરજન ખાવતા એ છોકરીઓને છોકરાને દાંત કાઢે, ભલે દાંત કાઢે, આપણે ક્યાં છોકરાને માસી હોય, દાંત કાઢવા દેવાના. એટલે પ્લેનમાં બેઠો ને નાઇરોબીથી, તો મારી બાજુમાં 3 દીકરીઓ બેઠી હતી સીટમાં, અમે 3 જણા આ બાજુ સીટમાં. વૈશમાં બોલી હાલવાની કેડી કેડી, એટલે રસ્તો એટલે મારગ. એટલે 3 દીકરીઓ બેઠી હતી, દીકરી જુવાની જુવાની એટલે ઉંમર લાયક એટલે લગ્ન લાયક કરે તો. પણ એમાં ઓલા વેઇટર આવ્યા, બે બેનો બે ભાઈઓ આવ્યા, નિશા એવા હતા, ભૂયું હતું વધારે, રૂપાળા બહુ હતા. એટલે ખાસ દીકરીઓને કહું, આ દેશમાં સંસ્કારના ગુણના વખાણ થાય છે, આ દેશમાં રૂપના વખાણ નથી થતા, ગુણના વખાણ થાય છે. તમારામાં ગુણ હશે ને તો અમરમાં અને રામબાઈની જેમ આ જગતના શોકમાં પૂંજા થશે. જસા સાવડાના દીકરી રામબાઈમાં, એ વચ્ચે હું વાત કરીશ બધી. થોડુંક સહન કરતા પણ શીખવું જોઈએ. અને કોઈ પણ કાર્યમાં નીશું કોઈ દી ન વિચારો, આગળ વિચારો. હું શું વિચારો? ઈશ્વર આપવા બેઠો છે, આપશે આપશે ને આપશે માં ફેર નહીં. આગળ વિચારો અને તમે જેવું વિચારો એવું જ આપ્યો. બાપુજી આવડી મોટી આ સંસ્થાઓ બધી બનાવી, તે 1/2 વીઘો જમીન લીધી હોય તો તેની ગોઠવાઈ જાત. તો આજ ક્યાં કરે તમે મોટરસાઈકલ કે ગાડી મૂકત, ક્યાંય હાલવાની જગ્યા હોત? આ આગમ દ્રષ્ટિ વિચારવાળી વહાલી વ્યક્તિને આ બાપુજીને હજારો વંદન સાથે તાળીઓના ગગડાટથી વધાવવા જોઈએ. આ કઈ જેવી તેવી વાત છે? આ કેટલું અગાઉ વિચાર્યું હશે ખરેખર. અને આમ તમે વાત કરો તો વિચારવાનું એ છે, શું કરવું ભાઈ? જેઠો વાત રાખીને કેમ આમ જવાહર બાપુજી બેઠો? એ તો ફોન આવ્યો છે એટલે ગયો. આ ફોન છે ને સાહેબ, જો આમનામ ફોન જવરભાઈ રહે ને પતિવર, આમનામ જો નેટ ફ્રી રહે ને પતિવર, તો ઘીરે ઘીરે એક ગાંડો હોય છે. આપણે હગી હાહુ ને ઘીરે ગયા હોય ને, આપણે હગી હાહુ હોય, મોટી હાહુ, કાકી દે હાવું, માસી દે હાવું, ફઈ દે હાવું, નવી હાવ, જૂની હાવું, હગી હાવું, એમ હોયેલા કાં તો સમજ નહીં. એ હગી હાવન ઘેરે ગયા હોય આપણે 100 કિલોમીટરથી, જય શ્રી કૃષ્ણ, જય શિયારામ કે માતાજી કહીને બેસી જાય, હહોના મોબાઈલ લઈને બેસી જાય. આમ આપણે કે શું કરો કે મેસેજ કાઢો, મેસેજ કાઢો છો તારે માના જમાઈને કાઢવો છે અહીંથી. તને આવડો મેસેજ દેખાય છે? આ 80 કિલોનો રંઠા જેવો નથી દેખાતો? બેનુંને ખાસ કહું, નાની દીકરીઓ છે એટલે એમાં તો કંઈ પ્રશ્ન નથી ને, અહીં કણે તો સંસ્કારનું શિક્ષણ થાય છે. પણ આ કેસેટ થાય છે એટલે કે મેં સાંભળશે એટલે એમાં કહું કે 4 વર્ષનું સંતાન ન થાય ને ત્યાં સુધી એને મોબાઈલ નહીં પકડાવતા. આજે બેનો શું કરશે, 1.5 વર્ષનું છોકરાને મોબાઈલ ભરાવી દે, છોકરું મોબાઈલમાં રમે ને એની માં ટીવીમાં રમે. ઉલટા સસમા આવ્યા, જેઠાલાલ આવ્યો, બબીતા ક્યાં ગઈ છે? આ દયા ભાભી પાસે ઉભા છે, તમે શું કામ હેરાન થાવ છો? અને આમાં પાછા જડબા દેખાય ને, ગોદડું ઉઠી જાવ તો મોટા દેખાય, ગોદડું ઉઠી જાવ તો મોટા દેખાય. આમ જ કીધા કરે આમ, પણ હું છે? પણ એ સંસ્કૃતિ નથી, વિકૃતિ છે. સંસ્કૃતિ છે રામ અને સીતાની, સંસ્કૃતિ છે રાધા અને કૃષ્ણની, આ સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિનું અહીંયા ઘડતર થાય છે. આ વિચારવાનું, બહુ વિચારવાનું મુદ્દો. આગળ વાત કરું તો વાત એ છે, એ પ્લેનમાં અમે આવતા હતા એટલે એ વાત કરી દઉં, એમાંથી થોડોક સમજવાનો વિચાર છે. આવતા હતા તો ઓલા છોકરાઓ પીરવવા આવ્યા, એ દીકરીઓને દીકરા પીરહીને વ્યા ગયા, પીરહા એટલે આપવા આવ્યા બ્રેકફાસ્ટ. અને એમાં ઓલા સેવલા આપ્યા, હું તો કાંઈ પ્લેનમાં જમતો નથી, નૂડલ્સ આવેલું ઘૂસળાવાળું,
અને સમસ્યો લઈને છોકરીઓ મણ્યું ખાવા હો, વેતવેતના તાતણા માર્યું હોય મોઢા ની તોય માર્યું આમ કરતા ખાઈ દે. અને એ વેસ્ટેજ માલ લઈને પેલા વ્યા ગયા, મેં જોયું ને તે છોકરી એક મોબાઈલમાં ઓલું પિન ખોકાવીને તેણીમાં ડીટીયા કાનમાં નાખીને તેણી છોકરીઓ એમ ફિલ્મ સડાવી, ફિલ્મ એટલે મૂવી, મૂવી એટલે પિક્ચર. અને પ્લેન આવી જતો એમાં ગાણું સડાવ્યું તો આમ કંઈક નાશગાન કરે તેણી દીકરીઓ આમાં. મેં ક્યાં પડકાની જેમ કેમ વળ લેતી હોય છે, એટલે મેં આમ જોયું ને ત્યાં તેણી છોકરીઓને એક ઉકુ ગોઠણ પાટલું નથી મારા, તૂટલા પાટલું, એક પૈસામાં નકરા તીના તીના એટલે વિંધા વિંધા એટલે હોલ, હોલ એટલે એર, એર એટલે ફાંડા. અને એમાં ઝીણા ઝીણા રૂસડા. મેં કીધું હળું ઉંદડા આમ કેમ કોતરી ગયા છે, એટલે મેં એ દીકરીઓને કીધું, મેં ગરીબ માણસ છોકરીઓ લાગો છું, ત્યાં તો એક છોકરી સ્ટ્રોંગ થઈ ગઈ, સ્ટ્રોંગ એટલે ખીજાઈ ગઈ, ખીજાઈ ગઈ એટલે આમ હીટ પકડી ગઈ, અને આ મોબાઈલ લઈને મને કે એડો હા દીકરી બહુ સમજી લીધો. દીકરીઓને લાખ લાખ મનસુખ વસોયાના વંદન છે. મને ખરેખર દીકરીઓ બહુ ગમે, દીકરીનો ભાવ જ એવો. તમે જોજો બાપુજીને પાણી દીકરી પદ્ધતિથી જોઈજો ને દીકરો પદ્ધતિથી જોઈજો. આપણે ઘેરે દીકરો દીકરી બે હોય, વાહ 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 શક્તિઓ વાહ, દીકરો દીકરી બે ઘેરે હોય અને દીકરી ભરતકામ કરતી હોય કે સોપડી વાંચતી હોય, બેનો ખાસ મોટી બહેનોને અનુભવ હોય આ. અને આપણે બહારથી આવી, છોકરો ટીવી જોતો ને ટીવીમાં ભારત પાકિસ્તાનનો મેચ ચાલતો ને એમાં પાછી બે જ વિકેટ રહી હોય, ત્રણ ઓવર જ રહી હોય, વ્હાઈટ આપી દીધો. અને અહીંયા આપણે ફળિયામાં આવીને એમ કેવું, પાણી પીવું કોણ ભર્યા એમ નહીં કહેતા, એ પાણી ભર્યો ને પાણી પીવું, પાણી પીવું મારે, પાણી પાણી પીવું છે. એટલે છોકરો ઊભો જ નહીં થાય, એ કહે તો બેન ભર દે પછી તો આપણે જ પાવાનું છે ને, આપણે હારી ગયા પછી તો આપણે આપણે જ પહોંચવાનું છે ને, બેન હારી જાય એટલે એ ન ઊભો થાય. એને અહીંયા બે વિકેટ જ ખડવાની બાકી છે, પાંચ ઓવર રહી છે, એ જોવે છે. આ બાજુ એ દીકરી પાણી ભરી આવે અને તમારે અખતરો કરવાની છૂટ છે. એ આમ ગ્લાસ લઈને આવે અને આપણે આમ મોઢું વણો લોવા અને દીકરી આમ 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 ઘેલીથી જાય, બાપુજી મજા નથી પપ્પા, હે પપ્પા કેમ મજા નથી, કેમ પરસેવો વળે છે પપ્પા, ભાઈને કહું ડોક્ટર ને ભરી કહેવાય, તાર ભાઈને હને પાતું પડે, હવારે ગયાથી જ કાંઈ નહોતું, અટણ શું વાંધો આવ્યો છે, ઉઘરાણી વાળા આંબી ગયા લાગે છે. એ ઉઘરાણી વાળાનું જવાબભાઈ વિચારવા જેવું, જે આપણી પાસે પૈસા માગતો ને આપણે આ બજાર ની ઉલી બજાર તો ન્યાજ હવો મળે, કા મનસુખભાઈ આ બાજુ તારી બીકે, જેની બીક હોય એ જ હમું મળે. કહેવાનો મારો અર્થ એ છે, આજ પ્રશ્ન એવો હતો અભ્યાસ વિશેનો, એટલે અહીં કણે મારે વાત કઈ કરવી હતી. મેં કીધું ગરીબ માણસ દીકરી થતો, એ છોકરી આમ ફોન લઈને મને કહે એ ડોહા આ અમારી પાસે લાખ લાખના ફોન છે તેણી પાસે, સમજો ગરીબ તમે એશો મને કે. પણ મેં કીધું તો લીધા હોય ને કોઈ દીધા હોત હોય, આની પાછળ મારી લાલ લાઈટ છે. આ વાતમાં આપણી દીકરી ક્યાંય અભ્યાસ કરતી હોય, નોકિયાનો ફોન આપણે આપ્યો હોય 2-2 હજારનો, આપણી સ્થિતિ નબળી હોય, અને આટો દેવા આવે ને એની પાસે 50 હજારનો ફોન હોય, તો મા બાપ તરીકે મારે તમારે પૂછવું જોઈએ, બેટા કોનો ફોન, દીકરી કહે મારી બેનપણીનો, બેટા એ બેનપણીને પાછો આપી દેજે, આપણે નાના માણા છે, ખૂબ કામ કરશું, મહેનત કરશું અને પૈસા કમાવું ને, આથી ને તને સારો ફોન લઈ દે, હું તું તો અમારો કાળજાનો કટકો છો બેટા, આ ફોન પાછો આપી દેજે, તું તો અમારો કલેજાનો કટકો છો. પછી ભણવા જાય ને પાછી 2 મહિના પછી આવે ને પાછો 1 લાખ રૂપિયાનો ફોન હોય, ઈચ્છીને 2 આંગળ લાંબો ને આપણે પૂછીએ કોનો ફોન, કે મારી બીજી બેનપણીનો. ત્યારે મા બાપ તરીકે દીકરી આપણા કલેજાનો કટકો છે, ખૂબ પ્રેમથી હસાવીએ, ખૂબ જાળવીને જતન કરીએ, પણ દીકરી બેનને પણ મારી પ્રાર્થના છે કે જે માએ તમારો 9 મહિના પેટમાં ભાર ઉપાડ્યો છે, જે બાપે તમારી પાછળ મહેનત મજૂરી કરી છે, તમે દીકરી બેન ભણી ગણીને એવું જીવન જીવજો કે તમારા મા બાપનું સર આસમાનમાં રહેવું જોઈએ, નીસું જોવું પડે એવું નબળું પગલું ન ભરશો. મા બાપ તમારું ભલું કરવા જ ઈચ્છતા હોય છે. બાપુજી એકલા હોય ત્યારે પાસે બેન પૂછજો કે બાપુજી તમે મારી કારકિર્દી બનાવવા માટે કેટલા દુઃખ સહન કર્યા છે,
તમે કેટલું દુઃખ સહન કર્યું છે, કેટલી મહેનત મજૂરી કરી છે બાપુજી, તમને આટલી નામના મેળવવા માટે તમારા જીવનમાં કેટલો સંઘર્ષ કરવો પડ્યો છે. ત્યારે બાપ કહેતો હોય કે બેટા, તમારા હિસાબે મને જે કાંઈ તકલીફ પડી ને એનો મને આનંદ છે કે મારું સંતાન આગળ જઈ રહ્યું છે, મારું સંતાન આગળ જઈ રહ્યું છે, મારું સંતાન આગળ જઈ રહ્યું છે. અને એ સંતાન જ્યારે દગો દે છે ને, તો એ મા બાપનું દિલ કપાતું હોય છે. એટલે આ કહેવાનો મારો હેતુ છે કે દીકરી છે એ લાડનો દરિયો છે, સ્નેહનો સાગર છે, પણ બાપ છે ને એ પણ મહાન છે. ખરેખર વિચારવાની વાત એ છે, બે ચાર સંતાનોને માં, આજે જમાનામાં કેટલા સ્વાર્થી સંતાનો આ દેશમાં. આપણે વૃદ્ધાશ્રમો ખોલવા પડે. અમે એક વૃદ્ધાશ્રમ અકાલી છીએ, એક પાગલ આશ્રમ, બે આશ્રમ અકાલી છે. વૃદ્ધાશ્રમ ખોલવો પડે, વિચાર તો કરો. બે ત્રણ સંતાનોને માં પેટમાં જગ્યા આપી શકે, બે ત્રણ સંતાનોને બાપ મહેનત મજૂરી કરી મોટા કરી શકે. આજે કેટલા એવા સ્વાર્થી સંતાનો છે, મા બાપને ફ્લેટમાં જગ્યા આપતા નથી, મા બાપ પેટમાં જગ્યા આપે છે. આ વિચારવાની વાત છે. અને એક બીજું અબોલાથી જઈ બોલ, એ તને કહું નથી જવાનું કે હું હમ જોયા રાખો તે હું શક્કર વકર કરો. હે ભાઈ, આગળ વાત કરું તો વાત એવી છે, ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં કોઈ દી અબોલા ન કરવા. કારણ કે અબોલા છે ક્રોધ છે, ક્રોધ છે ઝેર છે, ઝેર છે વેર છે, વેર છે વિનાશનું સર્જન છે. દીકરાની વહુને જોવા જાઉં, આ મોટા બેનો બેઠા એટલે કહું, તે કેટલો હરખ હોય, એટલો હરખ હોય. દીકરાના લગ્નમાં માને બહુ હરખ હોય, બાપુજીને માપે. બાપુજીને ખીસું અળવું થતું હોય, બાપુજી કે નીર આયત રાખીને નથી કાંઈ એમાં. તો માં શું કે, બેહોસાનું મને તૂટ્યા વળોમાં ખરસોત કરવો પડે, વ્રજાને બાપ થયા ખરસોત કરવો પડે, માથા કુટ જ કર્યા કરે, કોણ હું થયું સાનત પણ. માને બહુ હરખ, મેં બે છોકરા પણ મને ખબર છે, આપણું ખીચવું ખાલી થઈ જાય તો એ પરણે ખરસ કરાવે જ. અને લાયક વખાણ કરે, લગ્નથી સંબંધથી લગ્ન સુધીનો જે ગાળો છે ને, બે પાંચ મહિનાનો કે બે વર્ષનો, એમાં એ વહુના જે હાહુ વખાણ કરે ને, આમ સંબંધ થઈ નક્કી આવે તો ગામમાં બરકે, હાલો કાકી સાપ્યો, હાલો મોટા પાસે આપ્યો, હાલો માસી સાપ્યો, હાલો ફૈબા સાપ્યો, હાલો હાલો આપણા મુના નક્કી થઈ ગયું, ચાલો ચાલો ચાલો. અને પાંચ સાત દસ પંદર બાઈ બેઠી હોય ને, આ માં શા બનાવતી હો, હાહુ બનવાનું બહુ વરખ હોય, બીના પછી પ્રશ્ન છે. આમ આમ શા બનાવતી જાય ને કહેતી જાય, એ અમે જ જ્ઞાન તરત જ નક્કી થઈ ગયું, તમારા દીકરાને ભાગે જવાને પહેલે ઝટકે જ નક્કી થઈ ગયું. અને આમ સા દેતી હોય, ત્રણ ચાર બાઈનું સા દે ને, ત્રણ ચાર બાઈ બાકી હોય તો મોટી ઉંમરના માજી કોઈ પૂછે, આટલી બધી હરખમાં છો કેદ ખરી, વહુ કેવા મળ ગયા, તા તો રકાબીને કેટલી મૂકી દે, ત્રણ ચાર બાકી બાકી. એ બા આપણે દીકરી એવી મળગી, એવી મળગી, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, ફૂલડા જ પછી ક્યાં વાત રહી. અને કામ તો ડોટા ડોટ કરે, પગ જમીનમાંથી અડવા દેતી નથી, લાયક જીવરી છે તો જ પડે નહીં. અને હવારથી હાલ લગી રહ્યા, મોટામાં જીભ જ નહીં, લાયક હોજ પણ છે. અને તમારા દીકરા જ કહેતા હતા કે રસોઈ તો એવી બનાવે, એવી બનાવે, આંકડા કરડી જાય. પેલા એમ કે જીભ નથી ને, આવ્યા પછી હું કે એક હાથનો જીભડો છે, તેમ કહેતા હતા નથી. એકવાર જેના વખાણ કર્યા એના કોઈ દી અવગુણ ન ગાવા જીવનમાં. આ બહુ વિચારવા જેવું. અને પછી મારો કહેવાનો હેતુ એ છે કે એ ફોન કરતા હોય ને, ફોન લગ્ન પહેલા જે ફોન કરતા, એ તમે જોજો ક્યાં ગઈ મારી દીકરી, કેમ તારો અવાજ ઘોઘરો થઈ ગયો, હમણાં લગ્ન છે પાછું, ક્યાં માંદી પડતી નહીં, તારી તબિયત જાળવી જશે. તો વહુ શું કે, હું મારી તબિયત જાળવે, તમારી તબિયત જાળવી જોઉં મમ્મી, હું આવ્યા પછી લગભગ વાંધો નહીં આવે તમને. કેવો વરખ. આગળ વાત કરતો વાત એવી છે કે દીકરી ને દીકરાનો ભેદ ભૂલી જવું. આવું ફંક્શન આપણે અહીં કરતા હોય ને જવાહરભાઈ, પછી એકવાર એવું ફંક્શન આપણે જાહેર ફંક્શન કરતા હોય, દંપતિ બધાને બોલાવ્યા વાલી મંડળને, ત્યારે એક ફંક્શનમાં એવું કરવું કે જે દંપતીને નકરી દીકરી હોય ને, એનું આ બાપુજીની સત્ર છાયામાં આ સ્ટેજમાંથી એનું સન્માન કરીને કેવું, તમારી ત્યાં શક્તિઓ પધારી છે, તમારી ત્યાં લક્ષ્મીઓ પધારી છે, તમારી ત્યાં જોગણીઓ પધારી છે, એનું સન્માન કરવું. અને દીકરા દીકરીનો ભેદ ભૂલી જવાનું, નાના દંપતીને ખાસ વિનંતી કરવી. આ બહુ વિચારવાનું.
દીકરો જન્મે ને આખા ઘરને હરખ બહુ, કિલાનું પેડો, કિલાનું ખોખું 250 પેડા ને ઝબકણા કાગળ ને ઝાલવા નાખા. એક મહિનો એક પેડા વેચતા હોય. દીકરી જન્મે 20 રૂપિયા બોલાય નહીં. દીકરો જન્મે તો ખલો ખલો, આપણે જ્યાં બાબુ આવ્યો ખલો ખલો, તે બાબુ આવ્યો છે શું છે પણ પાડ્યો ફોટો. એ ફોટાનું અમે આટણા આવ્યું, મારા લગ્ન થયા 53 વર્ષ થયા. તે કેમેરા જ નહીં હો બેન, હમણાં અમે 50 વર્ષ ઉજવા, 2 વર્ષ પહેલા અમારા 2 માણાના લગ્ન થયા ને 50 વર્ષ ઉજવા, હજી છે જ દોષી. અને ખરેખર આ 52 વર્ષના લગ્ન જીવનમાં બાપુજીની સાક્ષી કહું છું, આમ જો દ્વારકાધીશની સાક્ષી કહું છું, 52 વર્ષના લગ્ન જીવનમાં મારે મારી મિસિસને, વાઇફને, ઘરવાળીને, પત્નીને કોઈ દી અબોલા નથી. 15 મિનિટ બોલો, કારણ કે ડોશીને કાંઈ ખબર પડતી જ નથી, જે ખબર પડે મને જ પડે. અને તઈ તો લગ્ન થતા ને અટાણે લગ્ન થયા, અટાણે તો 2 વરઘોડિયા બેઠા હતા, આપણને એમ થાય કે રાજા મહારાજા બેઠા છે એવી ખુડશ્યું. અને અટાણથી 2 માણસ તરત જ વાતો કરતા હોય, ફર્સ્ટમાં પરબારા આપણને થાય હાલો જમીન નીકળી જાય. અને અમારા લગ્ન થયા તો એની તો વાત શું કરવી. વરમાસિયા રાખતા હતા, બેહવાનું હાકડું પાટલો આમ આવડો, બાઈને મોટો પાટલો, આવડાને તો વરમાસિયા આમ બેહવાનું આમ. અને મામો અણવર થાય, આપણો અણવર મામો થાય, આ ફ્રેન્ડ નહીં. આમ જરાય હલવાનો દે, આપણે કે મામા ડોક દુખે કે દુખશે બેટા, અમારી આબરૂનો સવાલ છે, પણ મામા વહું લાગે ભલે લાગે, બોલું કેવું. અને તે તો લાજ કાઢવાનો સમય ને, તેથી તો લાજ કાઢવાની હતી, હાહુ લાજ હોત કાઢવાની હતી. અને લાજ કાઢીને એક તો ઘાટો હાડલો, એની માથે પાછી સુંદડી, એના મામા માસીની છોકરીઓ એને તેડી આમ આમ બાવડા ચાલી લઈ આવે, અને હમણાં પાટલા માથે બિહાર, આપણને થાય માતાજીનું શિખર બેઠું છો. એ પરિસ્થિતિઓ, એ તો ઘીરે તેથી ખબર પડે કે રાણી ગુલો બાદશાહ છે, જે ભગવાન જાણે હો, એવી રેવો સમય હતો. હાલો ખરેખર, પણ તઈ છે ને એ દાંપત્ય જીવનને પ્રશ્ન ઊભો નહોતો થતો. આજ રૂપને જોવે છે વિસાર, જીવન શૂન્ય બનતું જાય છે, એટલે આજ ડિવોર્સના કેસ વધતા જાય છે. એનું કારણ સંસ્કારો ઘટતા જાય છે, મર્યાદા ઓછી થતી જાય છે, એટલે આ થાય છે. ભગવાન કૃષ્ણનું જીવન, એટલે તમે એવું માનતા નહીં હો કે ભગવાનને માણસો હેરાન નથી કર્યા, રામને, કૃષ્ણને, રામાપીરને, બધાયને કપલીનું આટી જ ગયું છે. આ તો હવે પગે લાગે, ભગવાન માફ કરજો, ભગવાન કે ખબર છે બધી વાહે પડી જાય. આગળ વાત કરું તો વાત એવી છે, પણ આજ મને એક પ્રસંગ એવા, આજે રસોઈયા રસોઈ બનાવે છે ને એને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અને જે સ્વયંસેવકો તરીકે બેનું ભાઈઓ પીરહી રહ્યા હતા એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો ભાઈ. સ્વયંસેવક માથે આખો આધાર છે, કદાચ તમે ગમે એટલો ખર્ચો કરો પણ સ્વયંસેવકો કાંઈ ન હોય તો કે એ બસ આમ જ થાય. સ્વયંસેવકો છે ને હનુમાનજીના ગુણ છે. અહીં ગાડલા પાથરવાના હોય એટલે સ્વયંસેવકમાં 2 મુદ્દા હોય, સંયમ રાખવો અને સેવા કરવી. અને અહીં ગાડલું પાથર કોઈ કહે અહીંની ઉણકે લઈ જા, એટલે ભાઈ લઈ એડાને હમ હું ડો લઈ જા, એ ન્યા લઈ જાય, ન્યા લઈ જાય ને તો બીજો આવે, એ ભાઈ એ અહીં ક્યાં પાથરું, હે મને સાહેબે કીધું તને ખબર, ઉણકે લઈ જા, એટલે ભાઈ લઈ જાને હમ હું ડો, એ ન્યા લઈ જાય, ન્યા ગાભો પાથરતો હોય તો બીજો આવે, અહીં હાથ રાખીને લો, એટલે ન્યા કેમ પાથરું રસ્તામાં, કે મને જવાહરભાઈ કીધું કે એમનો ખબર હોય, આમ લઈ જા તો એને રીહ ન સડે, નકર આમ ઘા નો કર કાલે નથી પાથરવો. સંયમ રાખે ને સેવા કરે એને સ્વયંસેવક કહેવાય. એટલે આપણી આ એકેડેમીમાં જેટલા સ્વયંસેવકો સેવા કરતા હોય બેનો ભાઈઓ, એને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈએ, એના થકી આપણું કાર્ય ઉજળું છે. અને મને દુલાભાઈ કાગની એક રસના બહુ યાદ આવે, જવાહરભાઈ આપણી માથે બાપુજીની કૃપા હોય, દ્વારકાધીશની કૃપા હોય, માતાજીની કૃપા હોય, તો અહીંયા એટલા માણા ભેગા થયો, બરકો તો માણા નો આવે, કુતરું ન કરે ડેલીમાં, ડેલી ખુલ્લી રાખો, ખડકી ખુલ્લી રાખો, કુતરું ન કરે કે ન કરાય કે કાં કે ભીહું તું, ઘણા છે ને કુતરું આમ આવે ને ત્યાં સુધી બેનું આમ હતાઈ જાય ને પછી આમ ડેલી બારું નીકળવા જાય ને આમ કરી નાખા, મોઢું મોઢ ને પછી વાંહેથી મારે આવે કોઈ દી આવે, એ કે માં સટકાય કોઈ દી અહીંથી ન આવું. એટલે આપણી માથે ઈશ્વરની કૃપા હોય, તમારી માથે મુરલીધરની કૃપા હોય, ત્યારે આ જગતમાં માણસો તમારે આંગણે આવે.
અગર સ્કૂલો ઘણે ઠેકાણે મોટી મોટી બની છે, ખાલી પડી નથી ભણવા વાળા, હોય થોડાક દિવસ ન હોય. અને અહીંયા 1977 થી એમનેમ સતત વટ વૃક્ષો વધતું જાય છે, વધતું જાય છે, વધતું જાય છે. 1977 થયા, 43 વર્ષ થયા એ ભાઈ, અને હજી ખૂબ વિશાળ થાય. અને આ અમારી શક્તિઓ, આપણી શક્તિઓ, એક એક શક્તિઓ વિશ્વમાં જૂનાગઢનું નામ રોશન કરે, મા બાપનું નામ રોશન કરે, મારા ભારત રાષ્ટ્રનું નામ રોશન કરે એવી ઈશ્વર પાસે પ્રાર્થના. અને આ બાળકોને કેમ ભૂલી જવાય, આ યુવાનો પણ, આ નાના યુવાનો પણ આ રાષ્ટ્રનું નામ રોશન કરે એવી મુરલીધર પાસે મનસુખ વસાવાની લાખ લાખ વંદન સાથે પ્રાર્થના છે. એકવાર બાળકોને હો જોરદાર તાળીઓને ગગડાટથી વધાવો. બેન ગાતા હોય ઘણા વાર, બેનું ભાઈ ગાય, એ દેશ હે વીર જવાનો કા, તા તો બધા આમાં મને કરવા, એ દેશ હે વીરાંગનાઓ કા, માં એવી હોય તે એવો સપૂત પેદા થાય, માં એવી જોઈ, માં એવી જોઈએ. લા પાણીપુરી રેકડી હાહરો બે હમહામાં પાણીપુરી ખાતા હોય, એમાં સેટિંગ થાય કોઈ, એમાં શિવાજી જન્મે કોઈ દી વાતું કરું છે, એમાં સોની વોકરના ભાણિયા જન્મે, એમાં નો થયેલા તું કા, હું એમાં દેવા જ બોદર થાય, હું દાંત કાઢે કે પેટમાં પોઢી ના પડેલી બાળ રામ લખમણ ની વાત, જીજાબાઈ ઝુલાવે ફૂલા શિવાની દલુન આવે, માતા જીજાબાઈ ઝુલાવે બાળુડાન નીંદરાનો આવે, લાભમાં સાંધો ઉભેર માં જીજાભાઈ ને સંતાન નો જન્મ થાય એટલે કે છે ને, પણ માં હાલેડા કાઢી હતી અને ત્યારે સંસ્કાર કર્યા હતા, પણ પેટમાં સંતાન હતું ત્યારે પણ માં રામ અને કૃષ્ણ ના ગુણગાન ગાતી હતી, એટલે કે છે પેટમાં રામ લક્ષ્મણ નિવા, રામ લક્ષ્મણ નિવા, માતા દિન મુખ દેતી મારા
કાળા દૂધ ખેલાશે એ સુવાટાનું ક્યાંય મેળવશે કાલે કાળા દૂધ ખેલાશે ગગડાથી વધાવીએ એને તો વધાવીએ પણ એના મા બાપ ને લાખ લાખ વંદન સાથે તાળીઓના ગગડાથી વધાવીએ કે રાષ્ટ્ર માટે પોતાનું સંતાન હોપી દો. અટાણે ક્યાંક ક્યાંક આપણે જોયું છે, હવે તો છોકરું એક વન પીસ મુનો મમ્મી ને પપ્પા ટૂંકું ટૂંકું હોય ભાઈ. જો આમના માલ છે ને ધારાસભ્યશ્રી, તો 50 વર્ષ પછી છોકરાને મામો નહીં હોય, માસી નહીં હોય, ફઈ નહીં હોય, ફૂવો નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, હાળો નહીં હોય, હાળી નહીં હોય, વન મેન શો જેવું થઈ જાય. હું તો હુતી ખાટલે સડીને હુતી કાંઈ ન મળે 50 વર્ષ પછી. એમ જ પોઝિશન એવી, મુનો મમ્મી ને પપ્પા ટૂંકું હાલું ગજબ થઈ ગયો છો. એટલે અટાણે છોકરું, હવે ઘણા બધા શેઠી અમે જોઈએ સાસવતા હોય, તડકાનું બારું ન કાઢે, ન જવાય, જા બેટા તું જા, તું હો જા ભાઈ, જાઓ તમે જાઓ, આપણે તો મોડલ જૂનું છે, એવરેજ વધુ છે, તમે તો નીકળો, જાઓ હાઉજી આવો, જાઓ બેન, જાઓ ઉપડો, હું એકલો રહે અહીં, આપણે કંઈ વાંધો નથી, પછી તરત જ આવજો ને, આ બધા ફોન લઈ જજો ભેગા. એ મારા ફોન રેટો ન મૂકે, બોલો, પૈસા રેટા મૂકે, ફોન ન મૂકે, ફોનમાં હું નાખ્યું છે ખબર નથી, બોલો, જોવું પાડ્યો. આગળ વાત કરો, અહીંથી આમ જાઓ, અહીંથી જાઓ આમ પાછળ, પાછળ છે આમ, ન્યાથી નથી જવું આમ. આગળ વાત કરું તો વાત એવી છે, ઓલી પ્લેનની વાત આપણી હજી અધૂરી છે, કાંઈ ભૂલી નથી ગયો હું, એ મને ખબર છે. હજી તો આપણે ભરેલા ભીંડાની વાત હોત કરવી છે, એ ઘણું કરવું છે, આપણે એ જ આક્યા જ રાખવું છે, ભલે ને બેદી થાય. એ કુદરતી મેં જોયું છે, જવાહરભાઈ, દીકરીઓમાં જે પાણ છે ને એ છોકરામાં નથી હોતું, આ કુદરતી છે. એટલે મારે ક્યાં છોકરા અરે વાંધો નથી હો, પણ એ હાલું કુદરતી છે. બોલો, છોકરી આમ ધોળા ધોળ ધોળા ધોળ ધોળા ધોળ જતી હોય, છોકરાને કામ છે આવે છો. ક્યાંક ક્યાંક આપણે જઈ 10 વાગ્યા સુધી છોકરા સૂતા હોય, રાજપાળે કામ કર્યું હોય તો શું પડે, એમાં કઈ ના નહીં, પણ આ તો આખા ગામનો હિસાબ કરીને સૂતા હોય. અને તમે જોજો, નાનું છોકરું હુવેર્યું હુવે નહીં, મોટું થાય પછી ઉઠાડ્યું ઉઠે નહીં. નાના છોકરાને મમ્મી એમ કરી સુઈ જા બેટા, સુઈ જા બેટા, સુઈ જા, નહીં હજી મારી સિરિયલ જોઈ છે મમ્મી. નાનું હુવેર્યું હુવે નહીં, એનું છોકરું મોટું થાય ને, એની માં 18 વિવરણ થાય ને, છોકરું સૂતો હોય, બાપો કામે વેગ્યો હોય, ઉઠની ઉઠની હુવા જો ની હુવા જો ઉઠની હુવા જો ની, કે પણ દી ઉગ્યો ભલે ઉગ્યો, કે ક્યાં મારા હાટ ઉગ્યો. નાનો છોકરો હુવાર્યો હુવે નહીં, મોટો થયા પછી ઉઠાડ્યો ઉઠે નહીં, અને ક્યાંક ક્યાંક હોય લાગટ ન હોય, અને નોખો થયા પછી પાછો હુવે નહીં, જુદો થાય અલગ થાય પછી ન હુવે, ક્યાં હું નહીં હુવે, ક્યાંથી ને આવેલી ઘરવાળી કે લેવો ગમે નથી, જાઓ દાણા લતાવો. એ હાલી ખૂબી જો ભાઈ, આપણે ઘીરે જઈ એટલે ખબર પડે વાતાવરણ ગરમ છે, માપે છે માઇનસ છે એમ, છોકરાની મા હમું જો ને તે સૂજી જાય. આપણે કહીએ શું છે, તો માલિકો છે, વચ્ચે શું છે શું છે, એટલે સમજવાનું 42.5. અને ઘીરે જઈને એમ કે ક્યાં કે હા બોલો બોલો શું છે, રસોઈ ત્યાં સાહેબ બેસો, ટીવી ચાલુ કરો, પંખો ચાલુ કરો ને, હમણાં રોટલી થઈ જાય, એટલે સમજવાનું હોળ 70 ડિગ્રી, નહીં ગરમ નહીં ઠંડુ, વૈશ્વાંગાનું વાતાનુકૂળ, નહીં હવા નહીં હાંજ બપોર, નહીં વ્રત નહીં બાળક જુવાન. અને આમ ઘીરે જઈને કે ક્યાં કે હા બોલો બોલો શું છે, બરફ બરફ ઓગળ્યા પછી ગરમ. માતાઓ બેઠા એટલે ખાસ કહું કે આ સંદેશો હું તો આમ આ માઇક દ્વારા ટીવી દ્વારા સમાજને આપવા માગતો, વિનંતી સાથે કે તમે રહોડામાં કિશનમાં બેઠા હો અને છોકરું એમ કે મમ્મી ભૂખ લાગી છે, તો મા તરીકે તમારો ધર્મ એ છે કે ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળીને દિયો ખાવા લાફડો રંઠા જેવો થઈ જાય,
ફાસ્ટફૂડ ખવડાવવાની મારી ના નથી, પણ રહોડામાં તમારે સંતાન એમ કે મને ભૂખ લાગી છે અને આજની કોક કોકમાં એમ કે હાલે 10 રૂપિયા કુરકુરિયા લે જા, લે સટાકા પટાકા પપુજી લે જા જા, અરે જા જા બેટા જા. હવે એ છોકરું ફાસ્ટફૂડ ખાય એટલે લોઠકો તો લાગ્યો હોય, એની કીધે પડીકું તૂટે નહીં, પડીકું તૂટે નહીં. એની મમ્મી શું કે, અહીંયા લાવો. અરે લાવ બેટા લાવ, અહીંયા લાવ. પડીકું તોડીને બે આંગળા ઈ ખોકાવે, એક તો 18 ગ્રામ માલ આવ્યો હોય, 5 ગ્રામ ઈ ખાઈ જાય. બહુ સારું છે. કહેવાનો મારો અર્થ, જેવો ખોરાક તમે આપશો એવા વિચારો સંતાનમાં આવશે. તમે ગમે એવો દૂધપાક ખાઓ અને માથે શારાનાનો ખાલી મૂળો ખાવ ને, ગહરકા મૂળાના જ આવે, દૂધપાક ક્યાં ગયો ખબર ન પડે, હવ જ થાય એમ મારી વહાલી દીકરીઓ ખાસ કહું. ગમે એટલો સારો સંગ કર્યો હશે પણ એક દિવસ નબળો સંગ થઈ જાહે ને તો સારા સંગનો જીવનમાં પાણી ફરી જાહે અને જીવનને મોટું નુકસાન થશે. બહુ વિચારજો, તમારા જીવનને અમૂલ્ય બનાવવું હોય, જળહળતી જ્યોતને રૂપમાં બનાવવું હોય તો જિંદગીમાં કાયમ સારા વિચાર અને શુદ્ધ આહારની જરૂર છે. આ બહુ જરૂર. હવે રાવણની ન્યા ક્યાં તાણી હતી, રાવણની બેનને ન્યાથી થકોનો ખાધો આય ભગવાન રામ પાસે આવી દરિયો વટીને, નકર ન્યા હક પણ કરી નાખ્યું તો વાંધો શું હતો. ન્યાથી અહીંયા આવી રામને પાસે હમી ઊભી રહી કે આ તો રાજકુમાર બહુ સારા છે, એ તપસ્વી મારો હાથ ગ્રહણ કર. એટલે ભગવાન રામે શું કીધું, આમ સીતાજી બતાવ્યા હું પરણેલો છું, લખમણ હમું હાથ કર્યો આમ ન્યા જા, આમાંથી સમજવાનો મુદ્દો છે. લખમણે કીધું કે આને સજા કર. લખમણને પાસે એ તપસ્વી મારો હાથ જાય, મારે પાણી ગ્રહણ તારું કરવું છે, તારે મને પત્ની બનાવવાની છે, હું તારી પત્ની થઈને આવી છું. લખમણ કહે ઓરિયાલ નજીક આવે કે ઉભા રહ્યો ગળામાં હાર પહેરાવ કે અહીં નજીક આવે, નાકકાન કાપી નાખ્યા. નાકકાન કપાઈ જાય ક્યારે કપાય, પોતાનો બગીચો મૂકીને કોકના બગીચામાં આટો મારવા જશો તો નાકકાન કપાઈ જશે અને મા બાપને જિંદગીભર નીસું જોઈને જીવવું પડશે. આ બહુ વિચારવાનો મુદ્દો છે. રામાયણમાં આવું થયું તો આપણે વાર ન લાગે એટલે સમજવાનું છે. મેં સાહેબ મને કહેતા હતા કે બધું બધાનું બહુ આવી રીતે અલગ અલગ આ રીતે સિસ્ટમ ચાલે છે, આ કાયમી ઊંચા વિચારો છે અને આ વિચારમાં કોઈ દી કલંક ન લાગે, કેમ કે વિચારધારા એવી મજબૂત હશે તો એમાં રહેનારી વ્યક્તિ કાયમી મજબૂત બને ને બનેમાં ફેર નથી. આ બહુ વિચારવાની વાત. અહીંયા મારો કહેવાનો હેતુ, એ તો પ્લેનમાં વાત કરતો હતી એટલે એ દીકરી કે આ લાખ લાખના ફોન છે, એટલે પણ મેં કીધું તમારા પાટલું તૂટલા છે ને, એટલે મેં કીધું તા તો બીજી છોકરી સ્ટ્રોંગ થઈ ગઈ. મને કે આ એક જ હોય શોરૂમમાં, વન પીસ જ હોય, આખા માર્કેટનો શોરૂમ હોય એક, એમાં એક જ હોય આ 10,000 નું મને કે પેન્ટ છે ને 5 નું ટી શર્ટ છે. મેં કીધું તૂટલું. અરે મને કે દાદા ડિઝાઇન છે ફેશન. તો મેં ક્યાં ઉતરવાની છો તમે, કે બોમ્બે. મેં ક્યાં મુંબઈ કે હા. મેં ક્યાં મારા મિસિસ વાઇફ મારી ઘરવાળી મારી પત્ની બાયડી છે ત્યાં, અને મેં મારી ગાડી એરોડ્રોમમાં પડી છે, આપણે ત્યાં સીધા હોટલને ખબર પડી કે આ તો હળો હોશિયાર લાગે છે. તો મને કે ક્યાં, મેં મારું ગામ મોટી ખીલોરી ગોંડલ તાલુકો, ત્યાં તમે ત્રણ બેનું બેસી જજો, વાહે અમે બે મોર બેસું ને તમે બે ત્રણ દી રોકાઈજો, આપણે ગાવી રાખીએ છીએ, ગાયનું ઘી ખાઈજો, માખણ ખાઈજો, દૂધ ખાઈજો, દહીં ખાઈજો અને બાજરાના રોટલા રીંગણાનું ભરથું ખાઈજો, બે ત્રણ દી રોકાઈજો. તો મને કે ત્યાં શું, મેં કહે તમે જે ડિઝાઇન પહેરો છો ને અટાણે, મેં કહે અમે નાના હતા ત્યાં અમે સારી ભાઈ આ ડિઝાઇનમાં જ મોટા થયા. તો મને કહે ઓહો હું વાત કરું, મારા બાપા એ નાના હતા ત્યાં આ ડિઝાઇનમાં જ, અમારું લગભગ આખો એરિયો આ ડિઝાઇનમાં જ. તો મને કે તમારા ગામની સમૃદ્ધિ કેટલી, મેં એક માપ બારી આંગળા ખિસ્સામાં હોહોરવા જાય. તો મને કે શું વાત કરો, મેં એ જ વાત છે. મેં કીધું હાજું પહેરવા ભગવાને આપ્યું છે, તૂટલું હું કામ પહેરો છો. આ બેનુને ખાસ મારી પ્રાર્થના, તમે સારું પહેરો, સુંદર પહેરો, સ્વસ્થ પહેરો, કિંમતી પહેરો, પણ તમારા અંગ ઉપાંગ દેખાય એવા નબળા ભૂંડા વસ્ત્ર ન પહેરો. આ દેશ છે ને સંસ્કારનો દેશ છે. ટૂંકું શિવડાવે ને પછી આમ આમ ખેંચા કરે, એના કરતાં શાર આંગળનો પટ્ટો ફોટાડી દો નહીં, કોઈ ખહુર હમુ ન જોવે. એક મોટિવેશને મને હમણાં ફોન કર્યો તો મહિના પહેલા એક બેને, મને કે તમે દીકરીને ટૂંકા કપડાનું શું કામ કહો છો, હારા પહેરે આમ લાંબા પહેરીને શું કામ કહો છો. મેં કીધું હું એમ કહું છું કે દીકરીઓને એટલું બધું
પ્રદર્શન કરવાની જરૂર નથી, આપણે હીરો હિરોઈન નથી, આપણે આદર્શ મા બાપના સંતાન છે આ વિચારવાની જરૂર છે, આપણે આદર્શ મા બાપના સંતાન છે. તો મને કહે પણ તમારે એમ બોલવું શું કામ જોઈએ? મને કે એ ગમે એવા પહેરે, તમારે હમવું શું કામ જોઈએ? પણ મેં કીધું એ અપેસરાને ત્યાં નીકળવું શું કામ જોઈએ? તમે મર્યાદા મૂકશો તો હામે મર્યાદા મૂકશે, તમે મર્યાદામાં હશો તો કોઈ માયનો નાલ જન્મો નથી તમારી હામે ઊંચી નજર કરીને જોઈ શકે. તમારામાં સત્વ તત્વ પ્રકાશ છે, કોઈની તાકાત નથી. રાવણ જેવો રાવણ જાનકીને આંબી અડી નહોતો શક્યો, 11 મહિના અશોક વાટિકામાં રાખી પરાણે પોતાની પત્ની બનાવી નહોતો શક્યો. વિચાર કરો, એ સતી સીતાની પતિવ્રતા ધર્મનું સત્યનો પ્રકાશ હતો રાવણથી, પણ એની પાસે નહોતું જવાતું. આ વિચારવાની જરૂર છે. આનું હાળું ખૂબી થઈ છે. હવે તો અહીં તો આ બાજુ તમારે સારું છે, હજી અમારી બાજુ તો ત્યાં હવે એવું થયું, છોકરીઓ જોવા જાય, દીકરી જોવા જાય, આમ જોવે આ કોણ છે, આ દાદા ગ્રાન્ડ ફાધર, દાદા એટલે ગ્રાન્ડ ફાધર બાપનો બાપ, કે એ ક્યાં એમ ત્યાં હુતા છે. એ કેમ ત્યાં હુતા છે? એ હાલી નથી શકતા, એને કમરની પીડા છે. આ કોણ આ ગ્રાન્ડ મધર? એ કેમ કે એને આંખ્યું વૈગી છે. આ કોણ એ ફાધર કે એને ગોઠણનું ઓપરેશન કરાવ્યું છે. આ કોણ કે એ મધર કે એને મગજનું જરા બરાબર મેળ નથી. તમારી છોકરી શું કે? ચાલો પપ્પા ચાલો. કેમ આમાં હું નવરી કેદી થાવ? કે પણ આ લેન્ડલોર્ડ પાર્ટી કે પાર્ટી ભરે રહી કે આમાં નવરી કેદી થાવ? નો હક પણ કરે એ વિચાર આ દેશની દીકરીના નથી, આ દેશની ગુણવાલ દીકરીના એ વિચાર છે. પિતાજી આવા આદર્શ પરિવારમાં મારો સંબંધ કરો કે મારે આ દેવ જેવી વ્યક્તિની સેવા કરીને મારા જીવનને ધન્ય જીવન બનાવવાનો મને મોકો મળે. આજ ઘણા એની ભેગા મા બાપ હોય ને, આપણે પૂછીને કોની ભેગા મા બાપ સાથે, 3-4 ભાઈ હોય તમે, જેની ભેગા મા બાપ હોય ને એ બાય બારી આવે રહોડામાંથી. જય શ્રી કૃષ્ણ. મનસુખભાઈ અમારી ભેગા મા બાપ છે, કોઈએ ન રાખ્યા. મેં કીધું રાખી લ્યો, તમારા ભાઈ મુંજાઈને બેસી ગયા હતા, મારા ભાઈને તમે તો ધક્કો થયો છે ને. જેની ભેગા મા બાપ હોય એ વ્યક્તિ એમ કહેવાનું, મા બાપની કૃપા થઈ છે, મા બાપે અમને ભેગા રાખ્યા છે, અમે મા બાપ ભેગા છે, મા બાપે અમને ભેગા રાખ્યા છે, અમે મા બાપ ભેગા છીએ. આ વિચારવાની જરૂર છે. મા બાપ તો કહેતું ના હતા, આપણે પછી જન્મા છીએ. એટલે કહેવાનો મારો વિચાર એ હતો કે આ તમે જુઓ, મેં ઘણી ઠેકાણે એવું જોયું છે, છોકરો ને છોકરી બે હોય ને, તો છોકરો છોકરો નાનો હોય, બાય રોહડામાં રોટલા કરતી હોય, તો પેલું કિસન આવી ગયું ને, આમ બાય વળી થાકી જાય, પાઇટમાં સડી જાય, એના કરતા હેઠી બેસીને પડે હેઠી. તમે એક બીજું આ બેનું બેઠા, ખાસ કહું થોડાક મોટી ઉંમરના બેનું, 2-5 બેઠા છે, તમે જોઈજો જે કામ કરે એ નરવા. મેં કીધું જવાહરભાઈને, એ આપણે જવાહરભાઈનો દીકરો છે, બે પાસે ઉપર મેં, પણ તમે તો આ દીકરા કરતા નાની ઉંમરના લાગો છો, આ તમે ખાવશો શું? એકવાર જવાહરભાઈની તબિયતને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો, તમે જોવો તો ખરા, આપણે એમ લાગે કે હજી તો નાના બાળ છે. સતત તમે મહેનત કરશો ને, બાપુજી સતત મહેનત કરતા હતા, અને સતત મહેનત કરતા હતા ની મહેનતની શ્વાસ આજ મારા તમારા હૃદયમાં ગુંજી રહી છે, એનું પરિણામ એ છે. એટલે કહેવાનું છે, તમે જોજો કામવાળી છે ને, નોકરાની નરવી નરેડી જેવી, બોસ બીમાર, પોતું કરવાવાળી નરવી, પોતું કરાવવાળી બીમાર, દુખે છે બધું, જોઈન્ટ દુખે છે, ઓહો બધું દુખે છે, 80 વર્ષની ડોસીને પગનો દુખે, હાથનો દુખે, ખંભાનો દુખે, અને આ 30-35 મિનિટ તો 1000 કાપ શેટાની વાત છે, એની વાત નથી હો બેનું, આ તો પલામાંથી વાત છે. કહેવાનો અર્થ શું છે કે આપણું શરીર કસરત વિનાનું થઈ જાય છે, એટલે સતત રોગ દાખલ થાય છે. અહીંયા હું જે કહેતો હતો, મને અહીંયા એટલા બધા વહાલા સ્વજનો છે, એટલે મને એક વાત યાદ આવી. એક ભાદરવાનો ભીંડો કેવો છે, ભાદરવાનો ભીંડાની વાત છે ને, એ ક્રોધની વાત છે, પણ એ મારે વાત કરી છે, પણ વચ્ચે દુલાભાઈ કાગની એક રચના મને યાદ આવે છે, ભગવાન કૃષ્ણનો એક પ્રસંગ યાદ આવે છે. કૃષ્ણને જે સમજી લે ને, એ જિંદગીમાં ક્યાંય પાછો ન પડે. ભગવાન મુરલીધરની માલિકોર એવી એના વિચારોમાં શક્તિ ભરી છે કે તમે કોઈથી નિરાશ ન થાવ. ભગવાન હક લેવા દીધો, પેલા સત્રાજીતનો મણી સોરી ગયા હતા બીજા, અને કૃષ્ણ માથે વડાડ્યો હતો, એ કૃષ્ણે તો ખૂબ સહન કરવું પડ્યું છે. એટલે કે છે,
એ મારી તારા કે ટોલા એ જનમની કમાણી રે નંદ રાણી તારા આંગણા રે જી જહો બાપ બીજાનો બેટડો તારો એ તારે હુકમે કરે હાજી હાજી બાપ બીજાનો બેટડો તારો એ તારે હુકમે કરે હાજી હાજી પ્રસંગ એવો છે એવો પ્રસંગ છે ભગવાન કૃષ્ણ ગોકુળમાં માં યશોદાને આંગણે નંદ બાવાના નેહડે મોટા થાય છે અને એમાં એક બાઈ આવી હવાનો પોર હવાનો પોર પાંસઠ ભગવાન ટાણું એલા તને કહું ભાઈ અને સાય ફેરવે વલોણું વાંકે છે યશોદા મૈયા અને એક બાઈ આવી છે આમ લાજ ઘડી કાઢે છે ઘડીક આમ ઊંસું ઓઢણું કરે છે એના હાથમાં એક સાહી લેવા માટેનું પાત્ર છે એ બાઈને સાહી લેવી છે પણ મફત નથી લેવી તો બે હેલ પાણીની ભરી પાણીયારે પાણીની હેલ થલીને વળતા વળે ને પારણિયામાં ઓસરીમાં બાળ સ્વરૂપમાં પોઢેલા કૃષ્ણના દર્શન કરવા આવી હતી બાઈ હતી કોણ લક્ષ્મી હતી વિષ્ણુપતિ લક્ષ્મી ને વિષ્ણુનો અવતાર કૃષ્ણ પોતાના ધણીને બાળ અવસ્થામાં જોવા આવી હતી એટલે કે છે કે ઊભી એક અજાણી નારી ઘર ના પાણી રે નંદ રાણી દાદા આગણા રે જીવનમાં ચાર વ્યક્તિનું કોઈ દી અપમાન ન કરવું એક ધર્મનું અપમાન ન કરવું આપણી બાજુમાં બીજો માણા ગમે ધર્મ પાળતો હોય એને એમાં ભગવાન દેખાતો હોય આપણને આમાં ભગવાન દેખાતો હોય ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનું નદી નાળા નીકળે ગમે ત્યાંથી પછી જૂનાગઢથી નીકળે જામનગરથી નીકળે ખિલોરીથી નીકળે નદી નાળા નીકળે ગમે ત્યાંથી છેલ્લે મળે છે સાગરને એમ ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વરને એમાં જીવનું કલ્યાણ છે એક વ્રતનું અપમાન ન કરવું વ્રત વ્યક્તિનું અપમાન ન કરવું ઘણા વ્રત વ્યક્તિને એમ કહેતા કે આમ હાલો નિજટ હાલો આમ હાલો નિજટ હાલો નિજટ વ્રતની શક્તિ પ્રમાણે આપણે હાલવાનું હોય વ્રત હાલે ને એ પ્રમાણે આપણે હાલવું હોય આપણે હાલતા એમ વ્રતનું હાલે એક વ્રતનું અપમાન ન કરવું એનું શરીર થાકી ગયું છે અટાણે આપણે જોરમાં હોય માવા મસાલા ગુટકા ખાતા હોય તો થૂકીએ તો 10 ફૂટ છેટી થૂક જાય આમ તો 10 ફૂટ છેટું થૂક પડે એનું એ શરીર થાકી જાય થૂકવા જાવ તો 5 થૂક પડે અને હાવ શરીર થાકી જાય થૂકવા જાવ તો ઓઠે છોટી જાય કાં સાડા છોટી જાય કાં 5 છોટી જાય અને હાવ શરીર થાકી જાય તો ગળફો કાઢવો હોત પડે એટલે કીધું ગંદી કાયાનો ગર્વ ન કરી આજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું જાળવું પડતા નો લાગે વાર એટલે એક વ્રતનું અપમાન ન કરવું એક ગરીબનું અપમાન ન કરવું માણા નબળો નથી સમય નબળો છે 40 વર્ષ પહેલા એનો બાપ આપણી ભેગો મજૂરી કરતો હોય સમય ફરી જાય આજ આપણા છોકરા એના કારખાનામાં કામ કરતા હોય સમયની બલહારી છે એક ગરીબનું અપમાન એક બાળકનું અપમાન ન કરવું ઘણા તો છોકરામાંથી આમ એમ કે હું ઘેરે જાઉં ને છોકરા સપડક થઈ જાય એટલે શૂરવીરતા છે કઈ છે ઈશ્વરનું રૂપ છે આમ ઘેરે જઈને છોકરું ભાગવા મળે મજવાનું આપણાથી